નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એન ટીવી ગુજરાતી પર મિત્રો તમે સૌ જાણો છો કે હમણાં થોડા સમય પહેલાં જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પર રોપવેનું લોકાર્પણ મોદી દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે કે તેની જે ટિકિટ નક્કી કરવામાં આવી હતી તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં હું તમને આપીશ જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ આ વિડીયોને છેલ્લે સુધી જોજો આ વિડીયોમાં હું તમને ટિકિટના ભાવમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે પહેલાં શું ટિકિટના દર નક્કી થયા હતા અને હવે કેટલા ટિકિટના દર રહેશે તેના વિશે માહિતી આપીશ મિત્રો તમને જણાવી દઈએ કે ગિરનાર રોપવેની ટિકિટને લઈને જૂનાગઢના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ઓગણત્રીસ ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી જૂનાગઢમાં રહેતા લોકો માટે ટિકિટના દરમાં રાહત આપવામાં આવી છે પાંચ વર્ષથી દસ વર્ષના બાળકો માટે બસો પચાસ રૂપિયા જ્યારે દસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ માટે રોપવેની ટિકિટનો દર પાંચસો રૂપિયા રહેશે આ જાહેરાત માત્ર જૂનાગઢમાં રહેતા લોકો માટે જ કરવામાં આવી છે રોપવે યોજનાના અમલીકરણ બાદ જૂનાગઢવાસીઓએ આપેલ સહયોગ બદલ આ સ્કીમ આપવામાં આવી છે જોકે અન્ય લોકો માટે ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી કંપનીએ જાહેર કર્યા મુજબ પુખ્ત વયના મુલાકાતીઓએ તેમના આવવા જવાના ભાડા પેટે અઢાર ટકા જીએસટી સાથે સાતસો રૂપિયા આપવાના રહેશે અને બાળકોના ત્રણસો પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે એક તરફની મુસાફરી માટે જીએસટી સાથે ચારસો રૂપિયા નક્કી કર્યા છે આ પહેલાં જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે રોપવેની ટિકિટના ભાવ ઊંચા હોવાને કારણે અનેક લોકો ભવનાથ સુધી તો જાય છે પરંતુ ભાવ સાંભળીને પરત ફળે છે ગુજરાતના અન્ય રોપવેની સરખામણીમાં અથવા તેની લંબાઈના પ્રમાણમાં એવરેજ ટિકિટનો દર ઘણો ઊંચો છે સામાન્ય ગરીબ વર્ગને પરવડે તેમ નથી તો ટિકિટના દર ઘટાડવા લોકોની લાગણી અને માગણી છે આ અંગે કંપની સાથે પરામર્શ કરી ટિકિટના દર વ્યક્તિ દીઠ ચારસો રૂપિયાની આસપાસ રહે તેવી માગણી ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ જૂનાગઢના મેયરે કરેલી છે ગુજરાતમાં બનેલા રોપવેની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સાપુતારામાં બનેલા રોપવેની સફર માટે વાયસ્ક એટલે કે મોટી ઉંમરના પ્રવાસીના ભાવ બાસઠ રૂપિયા છે તો ઓગણીસો ને છ્યાસીમાં પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર પર મહાકારી માતાના દર્શન માટે બનાવેલ રોપવેનો ભાવ એકસો એકતાલીસ છે અને અઢારસો ને અઠ્ઠાણુંમાં માના અંબાજીના દર્શન માટે બનાવેલ રોપવેનો ભાવ એકસોને અઢાર છે જ્યારે ગિરનારમાં હાલમાં બને બનેલા અંબા માતાજીના દર્શન માટે રોપવેનો ભાવ સાતસો રૂપિયા અને એકવીસ દિવસ પછી આઠસો ને છવ્વીસ થનાર છે પાવાગઢ રોપવેની લંબાઈ સાતસો ને ત્રેસઠ મીટર છે અંબાજી રોપવેની લંબાઈ ત્રણસો ને ત્રેસઠ મીટર છે અને ગિરનાર રોપવેની લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર છે જેમાં લંબાઈ વધારે તેમ તેના ભાવ પણ સાત ગણા વધારે વસૂલવામાં આવી રહ્યા છે આને લઈને રાજ્ય સરકારે ભાવ નક્કી કરવા માટે દરમિયાનગીરી કરે તેવી લોકોની માંગ ઉઠી રહી છે મિત્રો આ વિડીયો દ્વારા આટલું જ એટલે કે અત્યારે જે ભાવ નક્કી થયા છે તે હજુ પણ એકવીસ દિવસ બાદ વધેવાના છે જો મિત્રો તમે ફરવાનો પ્લાન કરતા હો તો આ પંદર તારીખ સુધીમાં તમે ફરી અને તમે તેનો લાભ લઈ શકો છો આ વિડીયો દ્વારા આટલું જ જો વીડિયો પસંદ હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ